ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ नमः श्रीयतिराजाय विवेकानन्द सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोषित्वा प्रणमामि मुहुर्मुहुः। उपस्थित वडोदरा सेंट्रल जेल ना आदरणीय अधीक्षक श्री, अन्य अधिकारीगण, उपस्थित अन्य मेहमानों, अने अहिया उपस्थित बधा भाइयों अने बहनों, तमने कदाच नवाई लागशे के आ स्वामीजी अहिया क्या थी आवी चढ़या, परंतु आ पहली बार हूँ जेल में नहीं आवतो, आनी पहला घनी जेल में गयो छु, पण गुना माटे नहीं हां, वाचित करवा माटे, बिहार की छपरा जेल में पड़ गयो छु, पोरबंदर की जेल में पड़ गयो छु, कारण के आया वडोदरा नहीं, पहला हूँ पोरबंदर में आवतो, किरण बेदी त्यारे आव्या हता, किरण बेदी नाम तेने सांभळ्युं हशे, ए अमारा खास भक्त छे, स्वामी विवेकानंद ना पुस्तको खूब वाचे छे, तो स्वामी विवेकानंद नाम तेने सांभळ्युं हशे। स्वामी विवेकानंद फोटो छे अहींया वचमां, ए स्वामी विवेकानंद एमणे रामकृष्ण मिशन नामनी संस्थानो स्थापन कर्यु 1897 मां, एनी पहला तेओ 1893 मां अमेरिका गया था, शिकागो ने विश्व धर्म सभा में एमणे भाग लीधो हतो, अने त्यां एमणे भारतीय संस्कृति ने अध्यात्म झंडो ऊंचो कर्यो हतो, समस्त विश्व पर जाने की विजय मेळव्यो हतो, 4 वर्षो सुधी तेओ त्यां अमेरिका ने विदेश में रहा, 1897 मां आव्या अने पछी एमने रामकृष्ण मिशन नी स्थापना करी, शा माटे करी, एमना गुरु भगवान श्री रामकृष्ण देवे कह्यु हतु के बधा धर्मो समान रीते महान छे, मंदिर मां पण परमात्मा रहे छे, मस्जिद मां पण एज परमात्मा रहे छे, अने गिरजाघर मां पण एक परमात्मा रहे छे, एमना गुरु भगवान श्री रामकृष्ण देवे पोताना जीवननी प्रयोगशाळामां, एमनो फोटो अहींया छे, वचमां छे श्री रामकृष्ण, डाबी तरफ छे स्वामी विवेकानंद अने जमणी तरफ छे मां शारदा देवी, रामकृष्ण देवना पत्नी, समस्त जगतनी माता, ए रामकृष्ण देवे પોતાની જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરી, સાધના કરીને એના અંતમાં એમણે પહેલા હિન્દુ ધર્મની સાધના કરી, માં કાળીના દર્શન કર્યા, રામના દર્શન કર્યા, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, 64 તંત્રોની સાધના કરી, અદ્વૈત વેદાંતની સાધના કરી, અને એના પછી તેમણે ઇસ્લામ ધર્મની સાધના કરી, ઇસ્લામ ધર્મની સાધનાના અંતમાં એમને મોહમ્મદ પૈગંબરના દર્શન થયા, પછી એમણે ઈસાઈ ધર્મની સાધના કરી, ઈસાઈ ધર્મની સાધના કર્યા પછી એમને જીસસ ક્રાઇસ્ટના દર્શન થયા, અને આ બધી સાધના કર્યા પછી એમણે કહ્યું કે મેં બધા ધર્મોની સાધના કરીને જોયું, છેલ્લે મને એક જ પરમાત્મા એક જ દર્શન થયા, એ એક જ દર્શન હતા પરમ સત્યના, અને એટલા માટે એમણે કહ્યું જેટલા મત તેટલા પથ, પથ ઘણા બધા છે, રસ્તા ઘણા બધા છે, મંઝિલ એક છે, અને બહુ સુંદર એમને ઉદાહરણ આપ્યું, એક તળાવ છે એના 4 ઘાટ છે, એક ઘાટ થી હિન્દુ જઈને કહે છે હું તો જળ લઈ આવ્યો, બીજા ઘાટ થી મુસલમાન જઈને કહે છે ના ના હું તો પાણી લઈ આવ્યો, ત્રીજા ઘાટ થી ક્રિશ્ચિયન જઈને કહે છે ના ના હું તો વોટર લઈ આવ્યો, ચોથે ઘાટ થી બીજો ચોથો જઈને કહે છે ના ના હું તો એક્વા લઈ આવ્યો, અરે ભાઈ ઝઘડો શા માટે કરો છો, એનું જ નામ જળ, એનું જ નામ પાણી, એનું જ નામ વોટર, એનું જ નામ એક્વા, અને વૈજ્ઞાનિકોને તમે પૂછશો તો ભાઈ એ તો H2O છે, એને તમે જે નામ આપો, આવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે એક જ પરમ સત્ય છે, ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, સમય ફળ કાર્ય બધાની મર્યાદાની પરે એક પરમ સત્ય છે,
એ પરમ સત્યને તમે જે નામ આપો, બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, સગુણ સાકાર બ્રહ્મ, રામ, કૃષ્ણ, કાળી, દુર્ગા, શ્યામા, ગોડ, અલ્લાહ, આ બધા જુદા જુદા નામ છે, છે એક જ પરમ સત્ય. પણ એને પામવાના રસ્તા અલગ અલગ છે. તમને જે રસ્તે જવું હોય એ રસ્તે જાઓ. સ્વામી વિવેકાનંદ અને ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ એમનું બહુ જ એક પ્રિય ભજન હતું. જયારે જયારે સ્વામી વિવેકાનંદ એ કોલેજ ના વિદ્યાર્થી તરીકે રામકૃષ્ણ દેવ પાસે આવતા, ત્યારે રામકૃષ્ણ દેવ કહેતા તમે ભજન ગાઓ. અને ખુબ ભજન ગાઈને પછી નરેન કે છે હું જાઉં છું, કે ના, સૌથી પહેલું ભજન કરો પછી જ હું જવા દઈશ. કયું ભજન? એ ગીત છે એ અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરે લખેલું ગીત. એ તો સુફી સંત હતા, એમાં સુફી સંત ની બધી વાતો છે, પણ વેદાંત ની બધી વાતો એમાં આવી ગઈ. બહુ સુંદર ગીત છે. અત્યારે મારી પાસે સમય નથી, અમે ઘણી જગ્યાએ ધ્યાન ની શિબિરો કરીએ ત્યારે એ ગીત વગાડીએ છીએ. તુજસે હમને દિલ કો લગાયા જો કુછ હૈ સો તુ હી હૈ, એક તુજકો અપના પાયા જો કુછ હૈ સો તુ હી હૈ. એક જ પરમાત્મા બધી જગ્યાએ રહેલા છે. અને પછી એમાં કહે છે, સબકે મકાન દિલ કા મકીન તુ, કોણ સા દિલ હૈ જિસમે નહીં તુ, હરેક દિલ મેં તુ હી સમાયા જો કુછ હૈ સો તુ હી હૈ. પ્રત્યેક મનુષ્ય ની અંદર એક પરમાત્મા રહેલા છે. આપણા વેદાંત શાસ્ત્ર માં કહ્યું છે, ઉપનિષદો માં કહ્યું છે, હિન્દુ શાસ્ત્ર માં કહ્યું છે, દરેક મનુષ્ય ની અંદર પરમાત્મા રહેલા છે. પછી એ ગરીબ હોય કે પૈસા વાળો હોય, નાનો હોય કે મોટો હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ઉચ્ચ વર્ણ નો હોય, નિમ્ન વર્ણ નો હોય, ગમે તે નાત નો હોય, ગમે તે ધર્મ નો હોય, ગમે તે દેશ નો હોય, દરેક મનુષ્યમાં એ પરમાત્મા રહેલા છે. અને એટલા જ માટે આ પરમાત્માની સેવા માટે શ્રી રામકૃષ્ણે કહ્યું, જો ઈશ્વર તો બધી જગ્યાએ છે. કાબા મે ક્યા, દેવલ મે ક્યા, તેરી પરસ્તિશ હોગી સબ જા, સભીને તુજકો સિર હૈ ઝુકાયા જો કુછ હૈ સો તુ હી હૈ. ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન, જૈસા ચાહા તુને બનાયા જો કુછ હૈ સો તુ હી હૈ. અર્શ સે લેકર ફર્શ જમી તક, ઓર જમી સે અર્શ બરી તક, જહા મેં દેખા તુ હી નજર આયા જો કુછ હૈ સો તુ હી હૈ. પ્રત્યેક જગ્યાએ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. એના એટલા જ માટે કહ્યું, સોચા સમજા દેખા ભાલા, તુજ જૈસા ના કોઈ ઢૂંઢ નિકાલા, અબ યહ સમજ મેં ઝફર કી આયા જો કુછ હૈ સો તુ હી. પ્રત્યેક જગ્યાએ એક જ પરબ્રહ્મ પરમાત્મા છે, દરેક પુરુષ ની અંદર રહેલા છે. એટલે ભગવાન શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, જુઓ પરમાત્મા બધી જગ્યાએ છે, મંદિરમાં છે, મસ્જિદમાં છે, ગિરજાઘરમાં છે, પણ એક પરમાત્મા સૌથી વધારે ક્યાં છે? દરેક મનુષ્ય ની અંદર રહેલા છે. એટલે એમણે કહ્યું કે આજના યુગમાં સૌથી મોટા મોટી પૂજા કઈ? મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા કરો. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને પત્રમાં કહ્યું હતું, તમે લોકો અત્યાર સુધી મંત્રો સાંભળ્યા હતા. શું મંત્રો સાંભળ્યા હતા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને નવા મંત્રો આપું છું. કયા મંત્રો? જે આજના યુગ માટે બહુ મહત્વના છે. દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ, રોગી નારાયણ ની પૂજા કરો, દરિદ્ર નારાયણ ની પૂજા કરો. આ દરિદ્ર નારાયણ ની પૂજા માટે, રોગી નારાયણ ની પૂજા માટે. અને એમણે કહ્યું કે જો તમે મૂર્તિમાં પૂજા કરો છો એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. અરે આમાં તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલેથી થયેલી છે મનુષ્યમાં, તો એ તો જીવતો છે, એમાં પ્રાણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર નથી. સ્વામી વિવેકાનંદ કહે, તમે કેવા મૂર્ખા છો, નદીને કાંઠે તમે કુવો ખોદો છો, અહીંયા મનુષ્ય ની અંદર ઈશ્વર ની પૂજા છોડી અને તમે મંદિર મસ્જિદ ગિરજાઘર માં જાઓ છો. દરેક મનુષ્યમાં રહેલા ઈશ્વર ની સેવા કરો. અને એટલા માટે કહ્યું, ગરીબો ની અંદર આ ઈશ્વર વિશેષ છે, ગરીબો ની સેવા કરો. દરિદ્ર નારાયણ ની સેવા, રોગી નારાયણ ની સેવા માટે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી. અને અમે આજે અહીંયા આવ્યા છીએ શા માટે? કૈદી નારાયણ ની સેવા માટે. તમારી અંદર પણ જે પરમાત્મા છે એ પરમાત્માની પૂજા કરવા માટે અહીંયા આવ્યા છે. ગમે તેવો પાપીમાં પાપી વ્યક્તિ હશે એની અંદર પણ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. ફક્ત અંદર પરદો આવી ગયો,
એક અજ્ઞાન નો પડદો થોડા સમય માટે આવી ગયો છે, બાકી દરેકે દરેક મનુષ્ય ની અંદર ભગવાન રહેલા છે. પડદો દૂર થશે, એ ભગવાન પ્રકટ થઈ જશે. ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. કબીર કહે છે એ ઘૂંઘટ ના પટ ખોલો. ઘૂંઘટ એટલે પેલું ઘૂંઘટ નહીં, આ અજ્ઞાન નો પડદો હૃદયમાં રહેલો છે, એ અજ્ઞાન નો પડદો નીકળી જશે, પરમાત્મા ના દર્શન થઈ જશે. નાભિ કમલ મે હે કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નર એસે હી ઢૂંઢે જૈસે ફિરે પશુ બનકારે. એ કસ્તુરી મૃગ એક જાતનું હરણ એ હિમાલયમાં હોય છે, બહુ દોડે છે, બહુ દોડે છે. શા માટે દોડે છે? ક્યાંકથી એને કસ્તુરી ની સુગંધ આવે છે, પછી મરી જાય છે, પછી પાછળથી ખબર પડે છે કસ્તુરી તેના પેટમાં હતી. એવી જ રીતે આપણે બધા શાંતિ ની શોધમાં ભટકી રહ્યા છીએ. આપણને એમ લાગે છે કે મોટર ગાડીમાં આવશે તો સરસ શાંતિ મળશે, બંગલો થઈ જશે તો શાંતિ મળશે, આવા સરસ કપડા મળશે તો શાંતિ થઈ જશે. અથવા તમે બધા અત્યારે મનમાં એમ બેઠા છો, આ સ્વામીજી આવીને જયારે જિલ્લા સાહેબ ને કે અમને બધાને છોડાવી દે તો બહુ શાંતિ મળી જશે. કઈ નહીં, તમને એમ અરે અહીંયા મજામાં છો, બે ટાઈમ ખાવાનું મળે છે. કેટલા લોકોને ખાવાનું નથી મળતું બહાર માં, અને કેટલા લોકોને ખાવાનું મળે છે પણ તોય ખાઈ નથી શકતા. કેમ? સાસુ ના ઝઘડા ચાલે છે. કેટલું બધું બહાર સંસારમાં બધા એને દુઃખ છે. અરે આ આખો સંસાર જ કેદખાનું છે. તમે એમ કે તમે કેદખાનામાં છો, અમે પણ કેદખાનામાં છીએ. શરીર રૂપી કેદખાનામાં છીએ. આ શરીર એક પિંજરું છે, એની અંદર અમે કેદખાનામાં છીએ, અને આ આખો સંસાર એક કેદખાનું છે. એમાં અમે પણ કેદમાં છીએ, તમે પણ કેદમાં છો, આપણે બંને કેદી છીએ. અને જયારે મુક્તિ મળશે ત્યારે જ આપણને શાંતિ મળશે. પણ આપણે શાંતિ ની શોધમાં ભટકી રહ્યા છીએ. એ શાંતિ બહાર નથી, એ શાશ્વત સુખ શાશ્વત શાંતિ નો સ્ત્રોત અંદર માં છે. નાભિ કમલ મે હે કસ્તુરી વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નર એસે ઢૂંઢે જૈસે ફિરે પશુ બનકારે. તો એ ચારે તરફ ભટકવાની કઈ જરૂર નથી, આપણી અંદર જ પરમ શાંતિ રહેલી છે. બધાને શાંતિ જોઈએ છે, જોઈએ છે ને શાંતિ? બધાને મનમાં શાંતિ જોઈએ છે. શાંતિ માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી, અંદર જ છે. આંખ બંધ કરો, અંદર શાંતિ મળશે. પરંતુ એ અજ્ઞાન નો પડદો જ્યાં સુધી છે ત્યાં સુધીમાં એ અંદરમાં પરમાત્મા છે એ આપણને ખબર નથી પડતી. પણ આપણને મહાપુરુષો કહે છે નહીં, અંદરમાં પરમાત્મા છે. સ્વામી વિવેકાનંદ જયારે અમેરિકા ગયા ત્યારે બધા ખુબ દુખી હતા, બધા એને સ્વામીજી શાંતિ આપી. કેવી રીતે કહ્યું? અરે વેદાંત કોઈ દિવસ પાપ નો સ્વીકાર નથી કરતો. એ લોકો બધા કહેતા તમે પાપી છો, પાપી છો, પાપી છો. સ્વામી વિવેકાનંદ કહ્યું શું પાપી પાપી કરો છો? વેદાંત ના મત પ્રમાણે પાપ નામની કોઈ વસ્તુ જ નથી, કોઈ પાપી નથી, પાપ નામની કોઈ વસ્તુ નથી. વેદાંત પાપ નો સ્વીકાર નથી કરતો, કેવળ ભૂલ નો સ્વીકાર કરે છે. હા, માણસ માત્ર ભૂલ ને પાત્ર, ભૂલ નો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જયારે તમે કહો છો કે હું પાપી છું, હું દુર્બળ છું, હું નિર્બળ છું. નહીં તો તમે કોણ છો? શુણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાનિ દિવ્યાનિ તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે નાય. મે પરમ પુરુષને જોઈ લીધા છે. હે અમૃતના સંતાનો સાંભળો, તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી? મનુષ્યને પાપી કહ્યું એ સૌથી મોટું પાપ છે. નહીં નહીં નહીં, તમે તો શાશ્વત સુખના ભાગીદાર છો, તમે શાશ્વત આનંદના ભાગીદાર છો. ઓ સિંહ, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે તો સિંહ છો, તમે અજરામર આત્મા છો, તમારામાં આત્માની અનંત શક્તિ રહેલી છે. સ્વામી વિવેકાનંદ આવા અત્યંત શક્તિશાળી વિચારો એ જયારે તમે વાંચશો તો તમને મનમાં શક્તિ આવશે, મનમાં શાંતિ મળશે. એટલા માટે જયારે અમે આજે કેદી નારાયણ ની સેવા કરવા આવ્યા છીએ ત્યારે દરેકે દરેક કેદી નારાયણ ને અમે શું લાવી શકીએ? અમે તો પોતે ભિખારી છીએ, તમે જાણો છો અમે સંન્યાસી છીએ, ભીખ માગીને અમે ચલાવીએ છીએ. પોતે પણ જમીએ, બીજાને પણ જમાડીએ. જે કઈ ભીખ માગીને અમને પૈસા મળે એમાંથી અમે બધી પ્રવૃત્તિ ચલાવી છીએ. અમે પોતે કમાવા જતા નથી, ન તો અમારી પાસે એટલા પૈસા છે. પણ ભીખ માગી માગીને બધું લાવીએ છીએ. જયારે જયારે કોઈ આફત આવે ત્યારે ભીખ માગીને રાહત કાર્ય કરીએ છીએ. તો આવી રીતે અમે જે દાન એકઠું કરીએ એમાંથી થોડુંક અમે લાવ્યા તમારા માટે, બહુ નાનકડી ભેટ લાવ્યા છીએ, અત્યંત અમૂલ્ય ભેટ. એ દરેકે દરેક ને એ નાનકડું પુસ્તક મળશે, સફળતાના સોપાનો સ્વામી વિવેકાનંદ નાનકડું પુસ્તક.
જો જો એમાંથી દરેક ને એટલી બધી શક્તિ મળશે અને પછી તમને જો પુસ્તક સારું લાગે વધારે વાંચવું હોય અમે અહીંયા લાયબ્રેરી છે લાયબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો આપશું અને એ પુસ્તકો વાંચવાથી તમને ખુબ ફાયદો થશે એમાં બધા ધર્મોના પુસ્તક છે કોઈ એક હિન્દુ ધર્મના પુસ્તકો નહીં બધા ધર્મોના પુસ્તક છે અને ફક્ત ધર્મના પુસ્તકો નથી કેવી રીતે મનની શાંતિ મળે એના પુસ્તકો છે આધુનિક માનવ શાંતિની શોધમાં એ પુસ્તકની 200 પ્રતો અમે અહીંયા લાયબ્રેરી રાખશું દરેક ને હું વિનંતી કરીશ કે આ પુસ્તક તમારી પાસે જે તમને મળશે કે પુસ્તક દરરોજ એક એક વાક્ય વાંચજો અને પેલું આધુનિક માનવ શાંતિની શોધમાં પુસ્તક વાંચજો પછી રામકૃષ્ણ દેવનું જીવન માં શારદાનું જીવન એ બધું વાંચજો ત્યાં મદ્રાસમાં એક જેલમાં એક કેદી એ માં શારદાનું પુસ્તક વાંચ્યું તો આખું જીવન બદલાઈ ગયું એને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો અને પછી એ તો બહુ એની બધી એટલી ડિમાન્ડ થઈ ગઈ આખા બધા કેદીઓને માં શારદાનું પુસ્તક વાંચવા માંડી ગયું આટલું બધું અદભુત પરિવર્તન એમાં આવી ગયું તો આવી રીતે આવા સરસ સરસ પુસ્તકો અમે આપશું અને આ જે અજ્ઞાનનો પડદો આવ્યો છે એને દૂર કરવાના 4 ઉપાય છે એક દરરોજ પ્રાર્થના કરવાની હે પ્રભુ જાણે અજાણે અમારાથી કઈ પણ ખરાબ કામ થયું હોય તમે અમને માફ કરો અને હવે અમને અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય હે પ્રભુ અમને અસત્ય માંથી સત્ય તરફ લઈ જાઓ અમને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાઓ અજ્ઞાન માંથી અમને જ્ઞાન તરફ લઈ જાઓ અને મૃત્યુ માંથી અમૃત તરફ લઈ જાઓ આવી આવી પ્રાર્થના કરવાની બીજી એક પ્રાર્થના બહુ સુંદર મેં શીખવાડી જે અમે લોકો કરીએ છીએ બહુ જ સરસ પ્રાર્થના જેનાથી તમને તરતો તરત શાંતિ મળશે એ જ આ પ્રાર્થના છે સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપનોય હે પ્રભુ સર્વનું મંગલ થાઓ વિશ્વના જેટલા લોકો છે બધાનું મંગલ થાઓ બધા સુખી રહો બધા શાંતિમાં રહો બધા સ્વસ્થ રહો બધાનું ભલું થાઓ કોઈને દુઃખ પ્રાપ્ત ન થાઓ આવી પ્રાર્થના જો મનમાં કરી શકો તમે જોજો સૌથી પહેલા તમને શાંતિ મળશે સ્વામી વિવેકાનંદ કહે છે પાછળથી તમને સમજાવશે કે પોતાને શાંતિ મેળવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે બીજાને શાંતિ મળે એની પ્રાર્થના કરો તો તરત જ પ્રાર્થના શાંતિ મળશે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરો મનમાં પ્રાર્થના કરો હે પ્રભુ જે કઈ થયું થઈ ગયું ગઈ ગુજરી ભૂલી જાઓ બીતી તાહી વિસાર દે આગે કી સુધ લઈ આજથી હવે નવું જીવન શરૂ કરો હે પ્રભુ જે થઈ ગયું બસ પ્રાર્થના કરો હે પ્રભુ જે જાણીએ જાય જે કઈ કામ થઈ ગયું એનાથી અમને માફ આપો કદાચ આમાંથી કેટલાક લોકો એવા હશે જેણે કઈ કામ ખરાબ નહીં કર્યું હોય અને તેમ છતાં ભૂલથી અહીંયા એમને કદાચ કોઈ ગલતીથી લાવવામાં આવ્યા હશે એના અન્યાય પૂર્વક લાવવામાં હશે તમે ચિંતા નહીં કરો કર્મનું ફળ છે એ ક્યાંય જતું નથી જેવા કર્મ તેવા ફળ જેવું કરશો તેવું પામશો જેવું વાવશો તેવું લણશો કેરીનું ઝાડ વાવશો કેરી મળશે આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે સત્યમેવ જયતે અંતમાં સત્યનો વિજય થશે તો જે લોકો કદાચ અન્યાયપૂર્વક તેમને અહીંયા રાખવામાં આવ્યા હશે યાદ રાખજો ભગવાનની કૃપા થશે અને તમે એમાંથી છૂટી જશો કારણ કે કર્મનો સિદ્ધાંત એવો છે કદાચ કોઈ ભૂલથી થઈ જાય માણસ માત્ર ભૂલને પાત્ર કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આપણી અંદર રહેલા છે એક કોઈ એવી જાતની સ્થિતિ આવી ગઈ કે આપણાથી ખરાબ કામ થઈ ગયું તો થઈ ગયું હવે નહીં કરીએ હવે આપણે જો ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન અમને શક્તિ આપો કે હવેથી આવું કામ ન થાય તો ભગવાન માફ કરી દેશે માં શારદા દેવી કહે છે કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે જેવું કરશો તેવું પામશો પણ જો કોઈ ભગવાનને શરણાગત થાય ખૂબ ભગવાનને પ્રાર્થના કરે તો વિધાતા શું કરે વિધાતા પોતાના હાથેથી અહીંયા જે કપાળ પર લૂધેલું લખેલું હોય એ લૂછી નાખે અને એને મુક્ત કરી દે પણ હા એટલું છે તલવારનો ઘા મેળવવાનો હોય તો સોયનો ઘા તો મળે જ કદાચ જન્મટીપની સજા હોય પણ જો કોઈ ભગવાનને ખૂબ પ્રાર્થના કરે તો 6 મહિનામાં છૂટી જાય આટલું કઈને ભોગવવું પડે તો આવી રીતે ઈશ્વરને શરણાગત થવાથી આપણને બહુ આનંદ મળશે શાંતિ મળશે તો એક ઉપાય મેં બતાવ્યો અજ્ઞાનનો પડદો દૂર કરવાનો પ્રાર્થના ભક્તિયોગ બીજું છે ધ્યાન એ રાજયોગ ત્રીજું છે જે મેં કહ્યું પુસ્તક વાંચી સારા પુસ્તકો વાંચી સદગ્રંથોનું અધ્યયન કરો કુરાન વાંચો
बाइबल वाचो, रामायण वाचो, महाभारत वाचो, गीता वाचो, जे कई ग्रंथ मां तमने श्रद्धा होय, धर्मग्रंथ वाचो, धर्मग्रंथ नहीं एवा पुस्तको वाचो जेमांथी आपणने सारी शिखामण मळे, मन मां शांति मळे, एवा सरस पुस्तको वाचो, सद्ग्रंथो नो अध्ययन, आ छे ज्ञान योग। અને ચોથો ઉપાય છે કર્મયોગ। જે કઈ કામ તમને અહીંયા દેવામાં આવે છે એ સરસ નિષ્ઠાપૂર્વક કરો। અત્યારે ભગવાને તમને અહીંયા આપ્યા છે એ પણ ભગવાનનું જ કામ છે। જે કઈ થાય છે આપણે એમ સમજતા હોઈએ, જો આપણે એમ સમજતા હોઈએ, હોતા હોઈએ, જો મંજરે ખુદા હોતા હે તો ભગવાનની આવી ઈચ્છા છે। આપણા હજાર જન્મના કોઈ સંસ્કાર કે કોઈ કામ હશે જેને કારણે આપણને અહીંયા કામ કરવું પડે છે। જે કઈ કામ આપણને આપવામાં આવે એ આપણે ભગવાનની એક ભગવાનનું કાર્ય માનીને કરશું તો એ કર્મયોગ થઈ જશે। એટલા માટે ચિંતા કરવાની નહીં। આવતીકાલના સંત એ અહીંયા બેઠા છે, કોઈ અંતર નથી। જે ગઈકાલના જે લૂંટારા એ આજકાલના સંત છે, આજકાલના લૂંટારા એ આવતીકાલના સંત છે। ક્યારે પણ કયોકનું પરિવર્તન ક્યારે થશે કઈ કહેવા નહીં। તમે એક લૂંટારાની વાત તો તમે સાંભળી હશે વાર્તા। એક લૂંટારો હતો, એનું નામ હતો વાલિયો। એનું કામ જ હતું કે પણ જંગલમાં રહેતો હતો, કોઈ પણ આવે તરત જ લૂંટી લેતો હતો અને મારીને કાપી નાખતો હતો, મારતો હતો, કાપી નાખી અને બધું લૂંટી લેતો હતો। એક વાર નારદ મુનિ જતા હતા, બસ નારદ મુનિને પકડીને કે હું તને મારી નાખું। ભાઈ મેં શું ગુનો કર્યો? ના, મારું કામ જ છે બધાને મારી નાખવાનું, પણ તું આટલું બધું પાપ કરે છે, મારી પાસે હું તો ભિખારી છું, હું તો સંત છું, મારી પાસે કઈ નથી, પણ તું મને મારી નાખીશ, મને કઈ વાંધો નથી, મારી નાખજે, પણ એમાં કેટલું મોટું પાપ લાગશે તને ખબર છે? તું આટલા બધાને તું મનુષ્યનો મારી નાખે છે, એ મારી નાખેનું પાપ કેટલું લાગે તને ખબર છે? અને તું આ કામ માટે આટલું પાપ કરે છે? તો કે મારે પોતાના વૈરી છોકરાનું પાલન ન કરવું પડે, એને પાલન પોષણ કરવા માટે જઈને હું આ બધું ચોરી કરું છું અને આ લૂંટારું લૂંટ કરું છું। ત્યારે નારદ કહે, અચ્છા જે તું લૂંટ કરે છે એના પાપ જે થાય છે એ પાપના ભાગીદાર છે એ બનશે? તો એને લૂંટારે કીધું, જરૂર બનશે, કેમ? હું જે કઈ પૈસા કમાઉં છું એમાં તો એ લોકો ભાગ પડાવે છે, તો મારા પાપમાં પણ ભાગ પડાવશે। નારદ મુનિ કીધું, જા પેલા જઈને જોઈ આવ, પેલા જઈને પૂછી આવ, મને બાંધી દે જાળમાં અને પૂછી આવ, એ કોઈ તારા પાપના ભાગીદાર બનશે નહીં। અને એ ગયા, એ પેલો નારદ મુનિ ને બાંધી દીધો અને પેલો લૂંટારો ગયો ઘરમાં। ઘરમાં જઈને કહ્યું, અચ્છા તમે લોકો ખબર છે હું કેવી રીતે તમારા માટે સારી સારી વસ્તુ લાવું છું? કે અમને શું ખબર, તમારું કામ છે બધું લાવો જ લાવો, કે હું બધાને લૂંટું છું અને બધાને મારી નાખું છું। અને આવી રીતે, હા તું લૂંટારો છે, તું ખૂની છો, અરે બધા એની ઘૃણા કરવા માંડી ગયા। અચ્છા તમે આ મારા પાપના ભાગી બનશો કે નહીં? અમે શા માટે તારા પાપના ભાગી? તારા કર્મ તું બોલો, હે કોઈ મારા પાપના ભાગી નહીં બનો, નહીં। આવીને નારદ મુનિને પગે પડ્યો, નારદ મુનિને મેં વાત સાચી કરી, વસ્તુ જે લાવતો એવા બધા ભાગ પડાવ્યા, પણ પાપમાં ભાગ પડાવવા માટે કોઈ તૈયાર નથી। ત્યારે નારદ મુનિ કહે, જો તું સૌ સમજી ગયો, આ બધા પાપનું તારે જ ફળ ભોગવું પડશે, માટે આજથી ધંધો બંધ કર, ચાલ હવે તને કહું છું એ પ્રમાણે કર, જે થઈ ગયું થઈ ગયું, હું તને એક મંત્ર આપું છું, એ મંત્રનો જાપ કર, અને એનાથી મંત્રનો જાપ કર, એનાથી તારું બધા પાપ પડીને ભસ્મ થઈ જશે। એટલે એમણે કહ્યું, રામ રામ જપ કર અને ધ્યાન કર। અને પેલા લૂંટારાએ એટલું બધું ધ્યાન કર્યું કે એના જટા ઉપર દીમક લાગી ગઈ। દીમક તમે સમજો છો, દીમક લાગી જાય છે એને શું કહેવાય, પેલા ઉદય લાગી ગઈ, એટલી બધી એની જટા વધી ગઈ, એ દીમક લાગી ગઈ, ઉદય લાગી ગઈ, એને સંસ્કૃતમાં કહેવાય છે વાલ્મીકી, આટલી બધી વાલ્મીકી લાગી ગઈ, એટલો ધ્યાનમાં મગ્ન થઈ ગયો। પણ આખા જિંદગી સુધી ઊંધા કામ કર્યા હતા, એટલે રામ રામ ને એટલે મરામરા જપ કરવા માંડી ગયો, પણ મરામરા જપ કરતા કરતા પણ એટલો ઊંધો ધ્યાનમાં થઈ ગયો કે વાલ્મીકી લાગી ગઈ। અને એક દિવસ આકાશવાણી થઈ, ઉઠો ઉઠો હે મહાત્મા, ઉઠો, આ સમાધિ માંથી તમે બહાર આવો, હવે તમે મહાન સંત થઈ ગયા છો। ત્યારે લૂંટા થયું, હું સંત? હા તમે એવા સંત થઈ ગયા છો, હવે તમારું નામ પડશે વાલ્મીકી ઋષિ, અને એ વાલ્મીકી ઋષિએ રામાયણ લખ્યું। વિચાર કરો, ક્યાં લૂંટારો એ
વાલીઓ લૂંટારો અને ક્યાં વાલ્મીકી બની ગયા. એટલા માટે તમે ચિંતા નહીં કરો. અત્યારે ભલે ગમે એવી પરિસ્થિતિ હશે, અંદરમાં પરમાત્મા છે. ત્યાં બધા નવેસરથી આપણે કામ કરશું અને એવી રીતે ભગવાનનું ધ્યાન કરશું. ભગવાનનું નામ ઊંધું પણ લેશો, સીધું લેવાથી તો જલ્દી પડી જાતે વાલ્મીકી ઋષિ. ઊંધું લીધું તો પણ વાલ્મીકી ઋષિ બની ગયા, તે વાલ્મીકી ઋષિ લૂંટારા માંથી બની ગયા. એટલા માટે ચિંતા નહીં કરો. સ્વામી વિવેકાનંદ જયારે પરિવ્રાજક રૂપે ફરતા હતા તો એ ત્યાં પૌહારી બાબા ને મળ્યા. ત્યાં ગાઝીપુર માં બનારસ ની પાસે, વારાણસી ની પાસે ગાઝીપુર છે. એ પૌહારી બાબા, પૌહારી બાબા સાથે મુલાકાત. પૌહારી બાબા નું નામ એટલા માટે પડ્યું, પવન નો આહાર કરતા, માત્ર પવન નો આહાર કરતા. કેટલા દિવસ ગુફામાં રહેતા, કોઈ બીજું ખાવાનું પીવાનું કઈ નહીં, તો પણ જીવતા રહેતા. એનું નામ લોકોએ કહ્યું પૌહારી બાબા. એક દિવસે તેઓ ત્યાં પૌહારી, સ્વામી વિવેકાનંદ જયારે હિમાલયમાં ગયા તો એમની સાથે એક સંત મહાત્મા નો ભેટો થઈ ગયો. વાત નીકળતા નીકળતા કહ્યું કે હું તો પૌહારી બાબા થી બહુ જ એકદમ એમનાથી બહુ પ્રભાવિત થયો. તો પેલા બીજા સંતે કહ્યું, તમે પૌહારી બાબા ને જાણો છો? તો કે તમે જાણો છો કે હું જાણું છું. પછી કે તમે પૌહારી બાબા વિશે કઈ વાર્તા સાંભળી, કોઈ ચોર ની વાર્તા? હા હા સાંભળી. કઈ વાર્તા? તો કે એક વાર પૌહારી બાબા રાતના ત્યાં ધ્યાન માં મગ્ન હતા, અચાનક એ તો ગુફામાં હતા, ઉપર ઓરડા માં કઈક અવાજ આવ્યો. હવે એક કોઈ ચોર આવ્યો હશે, એને શું ખબર કે આ પૌહારી બાબા તો ફકીર બાળા છે. એને કીધું જે મળે લઈ જાય. હવે એની પાસે શું હોય, બે ચાર વાસણ હતા, એટલે વાસણ લઈને એ જતો હતો. ત્યાં તો પૌહારી બાબા નું ધ્યાન ભંગ થયું, એટલે એમણે કહ્યું કોણ છે? તો ત્યારે તો આ પેલો ચોર તો એટલો ગભરાઈ ગયો, વાસણ એમ પડતા મૂકી અને ભાગ્યો. પૌહારી બાબા એ શું કર્યું? પૌહારી બાબા વાસણ ઉપાડ્યા અને એમની પાછળ દોડ્યા. હવે પૌહારી બાબા તો કેટલા મોટા યોગી, અને પેલો ચોર કેટલું દોડી શકે? થોડીક વાર દોડ્યો ત્યાં તો પૌહારી બાબા આવ્યા. આવીને શું કર્યું? પૌહારી બાબા પેલા ચોર ને પગે લાગ્યા, નારાયણ તમે મારા ઘરે પધાર્યા અને આવા કૃપા કરી અને વાસણ લઈ જતા હતા, નારાયણ આ વાસણ લઈ જાઓ અને મને કૃતાર્થ કરો. નારાયણ તમે તો નારાયણ છો, આવી રીતે મારા ઉપર કૃપા કરવા આવ્યા અને આવી રીતે તમે ચાલ્યા જાઓ, એ બધામાં નારાયણ જોતા હતા. પેલા ચોર ના આંખમાંથી તો આંસુ નીકળી ગયા. એને તો એમ હતું કે મને પકડી લીધો, હવે બે ચાર મારશે અને પોલીસ ને બોલાવશે. એને બદલે પૌહારી બાબા એને પ્રણામ કરીને કહ્યું, હે નારાયણ તમે કૃપા કરીને આ વાસણ લઈ જાઓ. બસ એનું એવું પરિવર્તન થઈ ગયું, એ સંત મહાત્મા થઈ ગયા. અને પેલા સંતે કહ્યું, હું જ એ ચોર છું. સ્વામી વિવેકાનંદ કહ્યું, હું જ એ ચોર હતો, પણ આવી રીતે પૌહારી બાબાના વર્તન થી મારામાં અદભુત પરિવર્તન થઈ ગયું. તો આવી રીતે જે જે ગમે એવું હોય, લૂંટારો હોય, ચોર હોય, એ પણ મહાન સંત થઈ શકે છે. માં શારદા દેવી પાસે કેટલા બધા લોકો આવતા, માં શારદા કહેતા હું બધાની માં છું. અને એમણે છેલ્લે એક મંત્ર આપ્યો તો બહુ સરસ. આપણે શાંતિ જોતી હોય તો એમનો બહુ સુંદર છેલ્લે એમની એમને જયારે શરીર છોડી દીધું એના બે દિવસ પહેલા કોઈક એમને કીધું કે માં તમે તો ચાલ્યા જશો, અમારું શું થશે? માં શારદા દેવી બધાની માં હતા. એ કહેતા હતા હું બધાની માં છું. તો કોઈ કહે પૂછે તમે પશુ પક્ષી ની માં છો? હા એમની પણ માં છું. અને ખરેખર માં બધાની માં હતા, દરેક ની માં. તો કેવી માં? તો કે હું તમારી સાચુકલી માં છું. કેવળ ગુરુ પત્ની નહીં, કેવાની માં નહીં, સાવકી માં નહીં, મારી સાચુકલી માં છું. અને એમની પાસે જે કઈ આવતા માં શારદા દેવી બધાને પોતાના કરી લેતા. એક મુસલમાન ડાકુ હતો, લૂંટારો, એનું નામ અમજદ. બધા કહેતા હતા અરે આ અમજદ ને ડાકુ ને તમે શા માટે આવવા દો છો? માં શારદા કે જે મારી પાસે આવશે એ બધાને હું સ્વીકાર કરીશ. હવે માં શારદા દેવી ત્યારે એમની ત્યાં જયરામબાટી ગામમાં એમના ઝૂંપડાનું સમારકામ કરાવતા હતા. તો ત્યારે એમણે અમજદ ડાકુ ને લૂંટારા ને કામમાં રાખ્યો. બધા એ કીધું ગામડે કે માં તમે બ્રાહ્મણ પરિવાર થી થઈ અને એક મુસલમાન અને એ પણ ડાકુ ને લૂંટારા ને તમે કામ કરવા આપો છો? ત્યારે માએ શું કીધું, જો બેટા બધાને પોતપોતાનું પેટ હોય છે, જો આપણે એને નોકરી નહીં આપીએ, એને કામ નહીં આપીએ, તો પછી ભૂખ્યા અને પછી એને લૂંટ કરવી પડશે. એટલા માટે એને લૂંટ બંધ કરવા માટે તો એમને કામ આપું છું. માએ કોઈ કઈ નું માન્યું અને એ લૂંટારા ને જ કામ સોંપ્યું. હવે બપોર થઈ ગયો, પછી અમજદ તો ઉપરથી કામ કરતો હતો. બધા કીધું અમજદ નીચે આવ, જમવાનો ટાઈમ થઈ ગયો. વળી પાછું અડધી કલાક પછી કહ્યું, બેટા અમજદ
નીચે આવો, તમારો સમય થઈ જમવાનો થઈ ગયો. અમજદે કહ્યું નીચે થોડીક વાર માં આવું છું. પછી બધાએ કહ્યું અરે અમજદ જલ્દી નીચે આવો, તારા વગર માં ખાધું નથી, માએ શારદા દેવી ખાધું નથી, હે માએ નથી ખાધું. તરત નીચે ઉતરી ગયો અને કહ્યું એને માં શારદા, માં તમે કેમ ન ખાઈ લીધું, મારું તો હું કામ કરીને પછી હું ખાઈ લે. માએ આંખમાં આંસુ સાથે કહ્યું બેટા કોઈ માં એવી હશે આ સંસારમાં જે પોતાના દીકરાને ન ખવડાવીને પોતે પેલા ખાઈ લે, આવું બની શકે? અમજદની આંખમાં આંસુ આવી ગયા. આ કેવી માં છે, મારી પોતાની સગી માં મને બહુ તિરસ્કાર કરે છે, અરે આ અમજદ તો કેટલી વાર જેલમાં જઈ આવ્યો અને મને ઘૃણા કરે છે, અને આ કેવી છે માં શારદા દેવી, મારી એની સાથે કોઈ સંબંધ નથી, કે છે બેટા તારા વગર હું ખાઈ નહીં શકું. અને પછી અમજદ જમવા બેઠો, પછી એમની ભત્રીજી નલિની જો દૂર દૂર કેમ ફેંકતી હતી, કેમ આ બ્રાહ્મણ છે અને પેલો મુસલમાન છે. માં શારદા દેવી અરે નલિની આવી તો કોઈને પીરસવાથી કોઈની કોઈનું પેટ ભરાય, લા હું પીરસી દઉં છું. પોતે પ્રેમથી પીરસ્યા, પીરસી દીધું. અને પછી જયારે અમજદ જમવાનું પતી ગયું ત્યારે એથી પાતળ ઉપાડતો હતો. માએ કીધું બેટા રેવા દે, એથી પાતળ ઉપાડો, બીજા શું જા જેને હાથ હતો. અને એથી પાતળ ઉપાડવાનું કોણ, માં શારદા દેવી પોતે. અને જ્યાં એને એથી પાતળ ઉપાડી, નલિની જોર જોર થી બધી જોર જોર થી ચીસો કરવાની, માં તું તો અભડાઈ ગઈ, માં તું અભડાઈ ગઈ, અરે બ્રાહ્મણ થઈને તે આવી રીતે મુસલમાન ની એથી પાતળ ઉપાડી લીધી, હવે તારી જાત ગઈ. માએ કીધું ચૂપ રે, પોતાના દીકરાની એથી પાતળ ઉપાડતી કોઈ માં ની જાત જાય, કોઈ માં અભડાઈ જાય? અને પછી એમણે કહ્યું જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. શરત એટલે કોણ? શરત મહારાજ સ્વામી શારદાનંદજી, રામકૃષ્ણ મિશન ના ફર્સ્ટ જનરેશન એટલા મહાન સંન્યાસી, અને અમજદ લૂંટારો. પણ માં ની વાત્સલ્ય સામે એ અમજદ કે છે જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. આ માં શારદાજીનું જીવન વાંચો, અદભુત જીવન. માં આપણા બધાની માં છે, રામકૃષ્ણ દેવ આપણા બધાના છે. તમને જે દેવી દેવતામાં શ્રદ્ધા હોય, જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય, તમે જે ધર્મમાં માનતા હો, અને કદાચ તમને ભગવાનમાં શ્રદ્ધા ન પણ હોય, પણ યાદ રાખજો તમારી અંદર એ પરમાત્મા રહેલા છે. પણ એમ તમે દિવ્ય ચેતના રહેલી છે અને એ અજ્ઞાનનો પડદો દૂર થશે. જે થઈ ગયું થઈ ગયો, હવે આજથી નવું જીવન શરૂ કરો. ચાર યોગોની મેં વાત કરી, એનાથી અંદર માં રહેલી ચેતના પ્રગટ થશે, બહાર થી નહીં આવે. શાંતિ અંદર જ છે, આપણે બહાર શોધી રહ્યા છીએ. એક ટ્રેન માં એક માણસ જતો હતો, બે ચોર ની વાર્તા છે. એક ચોર જતો હતો, એને ક્યાંકથી બહુ સરસ માલ મળ્યો હતો, એટલે એને એ બેગ માં રાખ્યો હતો, અને બેગ માં બહુ સુંદર એ સુરત માંથી બનેલા હીરા, એને હીરા રાખ્યા અને હીરા એને બેગ માં રાખ્યા. હવે બાજુમાં એક ચોર હતો, એ પણ સાથે જતો હતો, એને જોઈ લીધું, અરે આવો સરસ હીરો, આ તો બહુ કિંમતી છે. હવે એને કઈ ઊંઘ આવે રાતના, એને તો મનમાં એમ જ થાય ક્યારે આ આડો અવળો થાય અને એની બેગ માંથી હું લો. સવારના જયારે પેલો બાથરૂમમાં ગયો એટલે તરતો તરત એને બધી બેગ જોઈ, અરે સાંજના જોઈ તું બેગ માં હતી, સવારના બેગ માં મળે જ નહીં. પછી એનું બિશાનું જોયું, બધું જોયું, ક્યાંય કરતા કઈ ન મળ્યું. બિચારો નિરાશ થઈ ગયો અને પાછો આવ્યો, અને જયારે પાછો ઉતરવાનો સમય આવ્યો, પાછી એને જોયું કે બેગ માં એક હીરો કાઢ્યો. અને પેલો ચોર શું કર્યું, પેલો ચોર પ્રણામ કર્યા, હું તો ઉસ્તાદો નો ઉસ્તાદ છું, પણ આજે હાર માની ગયો ભાઈ, મને હવે તો હું સાચું કહું છું હું ચોર છું, પણ મારા જેવો ચોર મને એમ હતું કે હું ચોરો નો ઉસ્તાદ છું, પણ આજે તમે મારા ગુરુ નીકળ્યા, વાહ મારે તમારો હીરો નથી જતો, પણ એટલું કહ્યું તમે છુપાયું તો ક્યાં, કારણ કે મેં પોતે જોયું અને તમે આટલું બધું કોઈ તું મળ્યું નહીં, તમે છુપાયું તું ક્યાં. ત્યારે એને કીધું જો તું જયારે બાથરૂમ ગયો હતો ને તારા ઓશિકા નીચે રાખ્યું હતું, એને બધું જોયું, પોતાનું ઓશિકો જોયું નહીં. એવી રીતે આપણે આ જે પરમાત્મા છે એને ચારે તરફ જોઈએ છીએ, બધી આખા સંસારમાં જોઈએ છીએ. આપણે એમ લાગે મોટર ગાડી આવશે, સ્કૂટર આવશે, એમાં આપણને શાંતિ મળશે, કોઈ બંગલો મળશે એમાં શાંતિ. આ શાંતિ ની શોધમાં ચારે તરફ ભટકી છે. અરે પણ અંદર તો જુઓ ઓશિકાની નીચે જ છે, આપણા પોતાના ઓશિકાની નીચે છે. નાભિ કમલ મે હે કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે, બિન સદગુરુ નરે એસે ઢૂંઢે, જૈસે ફિરે પશુ બનકારે. એટલા માટે આપણી અંદર જે આત્મા છે, પરમાત્મા રહેલા છે, એને યાદ કરીએ દરરોજ, અને યાદ રાખીએ આપણી અંદર આત્મા છે. ક્યારેય મૂંઝાવાનું નહીં, હતાશ અને નિરાશ થવાની જરૂર નથી. જે ભૂતકાળ છે ભૂતકાળ કો ભૂલ જાઓ. કર્મ નો સિદ્ધાંત શું કે છે, આપણે જે કઈ કર્મ કર્યું છે એનું ફળ આજે આપણને મળી રહ્યું છે,
આપણું આજનું પ્રારંભ આજનું પ્રારંભ ગઈકાલનો પુરુષાર્થ છે તો આવતીકાલનું પ્રારંભ આજના પુરુષાર્થથી નિર્મિત થશે એટલે સ્વામીજી કહ્યું તમે પોતે કોકેના ભાગ્યના ઘડવૈયા છો અત્યારે હવે સારા કામમાં લાગી જાઓ આજથી આપણે સારા કામમાં લાગશું આપણું ભવિષ્ય ઉજ્જવળ છે થોડાક સમય માટે કદાચ દુઃખ ભોગવવું પડે પણ માં શારદા કહે છે જો ભગવાનને શરણાગત થાવ તો વિધાતા એનાથી ઊંચી ઊંચી નાખશે અને થોડાક સમયમાં તમે પાછા ત્યાં સંસારમાં જજો પણ યાદ રાખજો સંસાર પણ એક કેદખાનું છે એ કેદખાનામાંથી પણ આપણે બહાર આવવાનું છે અને એ કેદખાનું જયારે આવીએ અને પછી આપણે આનંદ ધામના પદ પર જઈએ અને પછી ઈશ્વરની સાથે આપણો મેળાપ થાય તો જ આપણને શાશ્વત શાંતિ મળશે બાકી સંસારમાં પણ દુઃખ છે અહીંયા તો જેલમાં બહુ વધારે દુઃખ છે મને ખબર છે પણ એના બહારના સંસારમાં પણ ઓછું દુઃખ નથી કેટલા લોકો અમારી પાસે આવે દુઃખ પોતાના દુઃખી 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 કેટલી જાતની સમસ્યાઓ પણ આ સંસારના કેદખાનામાંથી આપણે જંજીરો તોડી નાખવી હોય મુક્તિ મેળવવી હોય તો ઈશ્વરને શરણાગત થવું પડશે તો એટલા માટે અત્યારનું જે છે તમારું ભૂલી જાઓ અને યાદ રાખજો કે માણસ માત્ર ભૂલને પાત્ર સ્વામી વિવેકાનંદ કહે છે મેં કદી કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી તમે સાંભળી કોઈ ગાય જૂઠું બોલે છે ક્યાંથી બોલે બોલતા નથી હોય તો જૂઠું ક્યાંથી બોલે પણ માણસ આજે જૂઠું બોલે છે આવતીકાલે સાચું બોલશે માણસ આજે ખરાબ કામ કરે છે આવતીકાલે સારું કામ કરશે માણસ આજે કદાચ એ બદમાશ છે આવતીકાલે સંત બની જશે આજે વાલીઓ લૂંટાયો છે આવતીકાલે વાલ્મીકી ઋષિ થઈ જશે આ બધા વાલ્મીકી ઋષિ અહીંયા બેઠેલા છે હું બધા એને પ્રણામ કરું છું મારી અંદર પર આવતીકાલના બધા સંતોનું હું દર્શન કરું છું તમારા બધાની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે જે પરમાત્મા છે એની સેવા માટે હું આવ્યો છું કેડી નારાયણની પૂજા માટે અમે આવ્યા છીએ અમે કૃતાર્થ છીએ અમે ધન્યવાદ આપીએ છીએ કે અમે અમને અહીંયા આવી પરવાનગી મળી કે જેથી અમે તમારી થોડીક પણ સેવા કરી શકીએ નાનકડું પુસ્તક બધાને ભેટ રૂપે મળશે થોડો પ્રસાદ લાવ્યા છીએ વધારે નહીં થોડો પ્રસાદ એ પ્રસાદ તમે આરોગજો અને એમાં કોઈ એક ધર્મનું જેમ અમે કહ્યું બધા ધર્મના લોકો આ પ્રસાદ લઈ શકે છે કારણ કે રામકૃષ્ણ દેવ દરેક ધર્મના માનવા વાળા હતા એ પ્રસાદ તમે ગ્રહણ કરજો મનમાં તમને શાંતિ મળશે આ પુસ્તક તમે દરરોજ વાંચજો અને જેમ તમને કહ્યું એમ એ પરમાત્મા અંદર રહેલા છે એને યાદ કરી અને અમે એટલી જ પ્રાર્થના કરી છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે સૌ ઉપર એમના આશીર્વાદ ઉતરે તમે બધા મનમાં શાંતિ મેળવો જલ્દીથી તમારી અહીંથી છૂટી થઈ જાય અને પછી પાછું ક્યારેય આવવું ન પડે આવી જાતનું જેલમાં એક નવું જીવન તમારું શરૂ થઈ જાય જલ્દીથી જલ્દી તમે આમાંથી છૂટી જાઓ અને પછી નવું જીવન તમારું શરૂ થઈ જાય અને તમે પણ એ અજ્ઞાનો પર દૂર થઈ જાય દૈનિક જીવનમાં તમને સુખ અને શાંતિ મળે તમારા પરિવારજનોને પણ બિચારા એ પણ બહુ દુઃખી છે એ લોકોને પણ મનમાં શાંતિ મળે અને આવી રીતે દૈનિક જીવનમાં આવી રીતે આચરણ કરી અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પણ બધાને મળે એવી જાતને શુભેચ્છા અને પ્રાર્થના કરીને અને તમારા અંદર રહેલી જે દિવ્ય ચેતના છે જે પરમાત્મા રહેલા છે તમારા સૌને તમને સૌને પ્રણામ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ